नमस्कार विद्यार्थी मित्रों, वंस अगेन वेलकम टू माय यूट्यूब चैनल। आज अपने मित्रों डायरेक्ट एंड इनडायरेक्ट स्पीच से सीखवा घना विद्यार्थी मित्रों ने डायरेक्ट અને ઇનડાયરેક્ટ સ્પીચમાં મોટું કન્ફ્યુઝન થતું હોય છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં આવે શું છે એમાં કંઈ એમને ખબર નથી પડતી। તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે મેં સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જેથી તમારે સહેલાઈથી સમજી શકો એટલા માટે। તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું, બરાબર છે? તો એમનું સૌથી પહેલાં ગુજરાતી થશે ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ, અને ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ। હવે પ્રત્યક્ષ અને પરોક્ષ એ શબ્દ કન્ફ્યુઝન થાય કે પ્રત્યક્ષ એટલે શું અને પરોક્ષ એટલે શું। પ્રત્યક્ષ એટલે બંને મિત્રો ભેગા મળ્યા સામસામે તરત એમના ફેસ ટુ ફેસ વાત કરતા હોય તો એને પ્રત્યક્ષ કહેવામાં આવે છે। પરોક્ષ એટલે બંને મિત્રો ભેગા થયા હોય અને એક એના મિત્રની વાત કરે તો એને પરોક્ષ કહેવામાં આવે છે। એટલે પ્રત્યક્ષ એટલે ફેસ ટુ ફેસ, અને પરોક્ષ એટલે કે બંને મિત્રો હોય પરંતુ એક ત્રીજા વ્યક્તિની વાત કરતા હોય તો એને પરોક્ષ કહેવામાં આવે છે। તો એને આપણે અહીંયા જોઈએ ડાયરેક્ટ સ્પીચ, બરાબર છે? ડાયરેક્ટ સ્પીચ એટલે સામાન્ય રીતે એક વ્યક્તિએ કહેલી વાત એના એ જ સ્વરૂપે બીજાને કહેવામાં આવે તેને પ્રત્યક્ષ કથન કહેવામાં આવે છે। અહીંયા પણ એ કહેવા માંગે છે કે એક અને બીજી બે બંને વ્યક્તિ હોય, બરાબર છે, એને એ જ વાત હોય તો એના એ જ સ્વરૂપે આપણે બીજી વ્યક્તિને કહીએ તો એને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે, પ્રત્યક્ષ કથન કહેવામાં આવે છે, બરાબર છે? અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે એક વ્યક્તિએ કહેલી વાતને બીજી વ્યક્તિ પોતાની રીતે અન્ય વ્યક્તિને કહે તેને પરોક્ષ કથન કહે છે। એટલે આમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં એવું કહેવામાં આવે છે કે બંને વ્યક્તિઓ ભેગા મળે, બરાબર છે, તો એ બંને વ્યક્તિઓ કોઈ એક ત્રીજી વ્યક્તિની વાત કરે કે જે ત્યાં હાજર નથી બંનેમાં, અને કોઈ બીજા વ્યક્તિની વાત કરતા હોય તો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે, બરાબર છે? એટલે એક વ્યક્તિએ કહેલી વાત એના પોતાની રીતે બીજી વ્યક્તિને કહે તેને શું કહેવાશે? ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર છે? ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં આ બંનેમાં તફાવત છે। હવે એમાં એક્ઝામ્પલ જોઈએ, તેની અંદર રિપોર્ટિંગ વર્બ આવે છે, રિપોર્ટેડ સ્પીચ આવે છે, તો બાકી કયા પ્રકારમાં હોય છે, કેવી રીતના હોય છે આપણે જોઈએ। એક્ઝામ્પલ લીધું છે, વિલમાન સેડ, પછી હી મેક્સ ગુડ ટી, અહીંયા બાકી તમને જોવા મળે છે એક્ઝામ્પલમાં। તો અહીંયા જો વિલમાન સેડ, અહીંયા જે પણ ક્રિયાપદ આવશે તે એને વર્બ કહેવાય, બરાબર છે? તો એને શું કહેવાશે આપણે? આરવી એટલે રિપોર્ટિંગ વર્બ। અહીંયા કોઈ પણ આવશે, સેસ આવે, સેડ આવે, એ પ્રમાણે કોઈ પણ આવી શકે છે, બરાબર છે? અને જે વિલમાન છે એ રિપોર્ટર છે કે જે બોલનાર છે, જે બોલે છે એ, બરાબર છે? અને સેડ છે શું કહેવાશે? રિપોર્ટિંગ વર્બ। પછી અહીંયા જો હી મેક્સ ગુડ ટી એટલે વિમાન કહ્યું શું કહે છે કે તે સારી ચા બનાવે છે। એટલે આ જે ઇન્વર્ટેડ કોમામાં છે દેખાય છે અવતરણ ચિહ્નમાં આખું વાક્ય છે એને શું કહેવાશે? રિપોર્ટેડ સ્પીચ એટલે ટૂંકમાં કહેવાશે આર એસ। એટલે આ વ્યક્તિ દ્વારા જે પણ એમ કથન કર્યું એ ઇન્વર્ટેડ કોમામાંની અંદર આવે છે। એટલે રિપોર્ટેડ વર્બ છે એ આ આને કહેવાશે, સીડ છે એ રિપોર્ટેડ વર્બ કહેવાશે, અને હી મેક્સ ગુડ ટી એ આખા વાક્યને શું કહેવાશે? રિપોર્ટેડ સ્પીચ, બરાબર છે? એટલે જે બોલે છે એના દ્વારા શું કથન કહેવામાં આવ્યું છે એ બંને અવતરણ ચિહ્નમાં આવશે ઇન્વર્ટેડ કોમાની અંદર। હવે આ વાક્ય ડાયરેક્ટ સ્પીચનું છે, હવે ડાયરેક્ટમાંથી આપણે ઇનડાયરેક્ટમાં કઈ રીતના ફેરવાનું એના માટે આપણે એનું જોઈએ, તો સૌથી પહેલાં અહીંયા જે બોલનાર છે એ બોલનાર આવશે, બરાબર છે? વિમાનનું વિમાન, અહીંયા શેડ છે શેડનું શેડ જ મૂક્યું છે, કેમ? બરાબર છે, કારણ કે અહીંયા શેડ જે વર્બ હોય એને મૂકવાનું છે, અહીંયા સાંભળનાર કોઈ નથી એટલે શેડનું ટોલ થશે નહીં એટલે શેડનું શેડ। પછી અહીંયા ધેર છે, બરાબર છે, અહીંયા આ કોમા છે એ અને આ જે ઇન્વર્ટેડ કોમા છે એ આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીને તે વખતે એ નીકળી જાય છે। એટલે અહીંયા વિમાન શેડ, પછી સંયોજક તરીકે બંને વાક્યોને જોડવામાં આવે તો સંયોજક તરીકે એટલે બે વાક્યો છે, બરાબર છે? આ પહેલું વિમાન શેડ એ વાક્ય અને બીજું વાક્ય છે હી મેક્સ ગુડ ટી, તો બંનેને જોડવા માટે આપણે સંયોજક તરીકે શું મૂકવાનું છે? ધેટ। પછી અહીંયા જે કરતા છે એને જ મૂક્યો છે હી, પછી મેક્સ અહીંયા કાળ ઓળખવાનું છે, અહીંયા કાળ પ્રમાણે સાદો વર્તમાન કાળ છે તો સાદા વર્તમાનનું સાદા ભૂતકાળમાં ટ્રાન્સફર થાય છે, તો અહીંયા મેક છે, બરાબર છે, એનું ભૂતકાળનું રૂપ થશે મેડ। પછી ગુડ ટી એનું એ જ રહેશે, બરાબર છે? એટલે આખું વાક્ય થશે વિમાન શેડ ધેટ હી મેડ ગુડ ટી। આ પ્રમાણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં વાક્યને આપણે રૂપાંતર કરી શકાય છે, બરાબર છે? એટલે આના આધારથી આપણે કેટલું વસ્તુ ધ્યાન રાખવું પડશે એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં
फिर यत्कई के बाबत ध्यान में रखनी चाहिए। तो अपने जो के डायरेक्ट स्पीच में थी बाकी अपील हो तो इनडायरेक्ट स्पीच में आप पीरवती व्यक्ति ध्यान में रखनी बाबत तो डायरेक्ट में आप इनडायरेक्ट में फिर ये परंतु एम कई के बाबत ध्यान रखनी चाहिए। तो यह जो है डायरेक्ट और इनडायरेक्ट स्पीच में कशु कई एवं कन्फ्यूजन वाले नहीं तमारे खाली चार बाबत ध्यान रखनी चाहिए। तो डायरेक्ट में इनडायरेक्ट में चेंज करो बाकी तो कई कई बाबत ध्यान रखना ये जोवानुं छे। बरोबर छे तो सौथी पहला तमारे जोवानुं छे काळमां फेरफार के जे वाक्य आवे बरोबर छे एनो काळ प्रमाणे आपणे चेंजिस करवानुं छे एटले थशे चेंज ऑफ टेन्सिस एटले काळमां फेरफार करवानो छे। पछी बीजा नंबरनी अंदर सर्वनामां फेरफार बरोबर छे जे सर्वनाम आवे बरोबर छे मी माय माइन ए बधा सर्वनामो आवे ने बरोबर छे एना जे सर्वनामो छे ए सर्वनामनी अंदर आपणे फेरफार करवानो छे। एटले सौथी पहला काळनी अंदर फेरफार आवशे पछी बीजा नंबर ફેરફાર કરવાનો છે અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરોબર છે વાક્યમાં ફેરફાર જે વાક્ય આવે બરોબર છે તે વાક્યમાં પણ ફેરફાર કરવાનો હોય છે। આ ચાર પ્રકાર આપણે ધ્યાન રાખવાના છે કે કયા કઈ બાબતો હોય તો ક્યારે આપણે શું ફેરફાર કરવો। તો ડાયરેક્ટ સ્પીચમાંથી અંદરથી આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર વાક્યને ફેરવીએ ત્યારે આ ચાર બાબતો ધ્યાન રાખવાનું છે બરોબર છે। સૌથી પહેલાં કાળમાં ફેરફાર કરવાનો છે પછી સર્વનામાં ફેરફાર કરવાનો છે શબ્દોમાં ફેરફાર કરવાનો છે અને વાક્યમાં ફેરફાર કરવાનો છે। આ ચાર પ્રકાર આપણે ધ્યાનમાં રાખવાનું છે એટલે વાક્યમાંથી તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં એને રૂપાંતર કરો તો આ બાબત ખાસ ધ્યાન રાખવાની બરોબર છે। જો વિડીયો ના સમજાય તો ફરી આગળથી થોડો રિવાઇઝ કરીને ફરી જોઈ લો। એક વખત ના સમજાય તો બીજી વાર જુઓ બરોબર છે બીજી વાર ના સમજાય ત્રીજી વાર જુઓ બરોબર છે। ધ્યાનથી જુઓ અને તમને જે એવું લાગે કે નોટ ડાઉન કરવા જેવું લાગે છે તે નોટની અંદર લખી લો બરોબર છે એટલે તમને સરળતાથી સમજાય જશે। ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ કંઈ એટલું બધું અઘરું નથી બરોબર છે એમાં ખાલી તમારે થોડી બાબતો ધ્યાનમાં રાખવાની છે તો સરળતાથી તમને સમજાઈ જશે। એટલે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે તમારે આ બાબતો ધ્યાનમાં રાખવાની છે। ઓકે થેન્ક યુ।